પણ વિકાસ ની વાત કરવા આવીએ તો ગલબા કાકા ની વાત ઉપર આપણે વાત કરીએ. ગલબા કાકા એ આપણા કોંગ્રેસ નું એક અવિભાજ્ય અંગ હતા અને ગલબા કાકા કોંગ્રેસ ની ટિકિટ ઉપર ના પણ આપણા ધારાસભ્ય હતા. ગલબા કાકા એ સ્વપ્નમાં એવું વિચાર્યું નહીં હોય કે મારે બનાવેલી બનાસ ડેરી એક શંકરભાઈ નો રાજકીય અખાડો અને એક રાજકીય આટો બનાવી દઈ અને પોતે બનાસકાંઠા ની જનતા નું શોષણ કરશે. આવા શોષણ કરતા ના હાથમાં સુપાન સોંપવું એના કરતા ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો કોળિયો છીનવી આ ડેરીમાં તમે લઈ જાઓ અને આ ડેરીના દૂધના પૈસે તાગત ધીના ઉડાડતા આવા દૂધ ડેરીના ચેરમેન શ્રી એટલે કે બનાસના વાઘ થઈ બેઠેલા. આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત જોશે. કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમને કાયદામાં નોખવા માટે તમારા ખતરા એ ભાઈ કરશે. તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી તેની બેને મોમેરું ભરશો એવી એક બ્રાહ્મણ ના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માગતો નથી, માત્ર ભિક્ષામાં ગયેલી બેન માટે એક વોટ માગું છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર, એક ઘમંડી ઉમેદવાર, એક રાજાશાહી ઉમેદવાર, એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈ ને પડકાર ફેંકવાનો છે. એની સામે આપ એક અવાજ ઉઠી ખભે ખભો મિલાવી જેની બેને મતદાન કરી જંગે મહુવતી થી દિલ્હી સુધી મોકલશો. આપણો વાટ દિલ્હી પહોંચાડજો. જય હિન્દ.